નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાસા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર કેને કહેવાય તે જોયું. આજે આપણે લેક્ચરમાં રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહારની ઓળખ એના વિશે ચર્ચા કરવાની છે. રોકડ વ્યવહાર ક્યારે કહેવાય, ઉધાર વ્યવહાર ક્યારે કહેવાય એને ઓળખવાનું છે આપણે. કારણ કે આમ નોંધ આવશે ને એટલે એમાં રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તે જોઈ રોકડ વધે છે કે કોઈ વ્યક્તિ કંપનીનું નામ છે ઉધાર વ્યવહાર છે, જેથી કરી વ્યવહારને તમે ઓળખી શકો અને આમ નોંધ કરી શકો. હવે આપણે જોઈએ અહીંયા તો રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ. અહીંયા આપને કીધેલું છે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ, એમાં રોકડ વ્યવહાર આ વ્યવહારમાં આ પાકું કરવાનું છે, પાકી નોટમાં વ્યવસ્થિત લખવાનું છે. ન ખબર પડે તો મને પૂછી શકો છો. અને આવતા લેક્ચરમાં કે ક્યારેક ઓનલાઈન લેક્ચર આપણે કરશું ત્યારે જે જે વસ્તુ મેં તમને કીધેલી છે એ વસ્તુ હું પૂછીશ તમને કે રોકડ વ્યવહાર, જે વ્યવહાર રોકડ વ્યવહાર થયો છે તો એમાં શું શું આવે એને ઓળખો. તો રોકડ વ્યવહાર આપણે એના વિશે ચર્ચા કરી પહેલા રોકડ વ્યવહાર વિશે આપણે, બરોબર. તો રોકડ વ્યવહાર આ વ્યવહારમાં પેલું કીધેલું છે આપને, રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. હવે રોકડ વ્યવહારને તમારે પહેલી જ વસ્તુ યાદ રાખવાની, શું? એક તો રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. રોકડ તમે આપો, રોકડ મળે, ચેક આપો, ચેક મળે, તો આવો વ્યવહાર છે ને રોકડ વ્યવહાર થયો કહેવાય. ખાસ રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. રેડી? આ તો પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો જોઈએ આપણે, તો બીજા મુદ્દામાં આપને શું કીધેલું છે એના વિશે ચર્ચા કરી લે. આવા વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે. હવે સાંભળજો વ્યવસ્થિત, રોકડ વ્યવહાર છે તો પહેલા કીધું રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. હવે બીજું આપને કીધેલું છે કે આવા વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે. જુઓ, વ્યવહાર રોકડ છે તો રોકડ શબ્દ એવો આપેલો હશે. અથવા રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર ગણાય છે. ખાસ ધ્યાન આપજો, રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા રોકડ કે વ્યક્તિનો, રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય, રોકડનો ન હોય અને વ્યક્તિનો ન હોય, ખાસ રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે વ્યવહાર રોકડ ગણાય છે. ખાસ ધ્યાન આપજો, એક તો કીધું રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે, અથવા રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય. ઘણીવાર એવું તમને આપેલું હોય, રૂપિયા 5,000 ચૂકવ્યા, હવે એમાં રોકડ શબ્દ ન આવ્યો અને વ્યક્તિને ઉલ્લેખ કરેલો છે, નથી કરેલો, તો આવો વ્યવહાર શું થયો? રોકડ વ્યવહાર થયો છે. એવી રીતે આમ નોંધમાં હશે, આપણે જોશું. હવે એના પછી જોઈ તો ત્રીજામાં શું કીધેલું છે, ત્રીજા મુદ્દા વિશે આપણે ચર્ચા કરી લઈએ. આ વ્યવહારમાં રોકડ બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. હવે રોકડ કે બેંક ખાતાને ચોક્કસ અસર થાય એટલે એનો મીનિંગ શું થયો, કે રોકડ આવે તો વધે, જાય તો ઘટે. ધંધામાં રોકડ આવે તો વધે અને જાય તો ઘટે. એ જ રીતે બેંક ખાતો, તમે ચેક આપો છો, કોઈ વ્યક્તિને ચેક આપો છો તો તમારા બેંક ખાતામાં એટલી સિલેક ઘટે છે, બરોબર. કોઈ ચેક તમને આપે છે, તમે ખાતામાં જમા કરાવો છો તો તમારી બેંક સિલેક વધે છે. એટલે આ વ્યવહારમાં રોકડ બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. પરિણામે રોકડ બેંક સિલેક વધે કે ઘટે છે, કહી દીધું. પરિણામે રોકડ બેંક સિલેક વધે કે ઘટે છે. આ તો રોકડ વ્યવહારને ઓળખવું હોય તમારે તો આ ત્રણ મુદ્દા પાકા કરવા પડે. પહેલા કીધેલું છે રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે.
રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ રોકડ વ્યવહાર છે. પછી આ વ્યવહારમાં રોકડ કે બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે, પરિણામે રોકડ બેંક શિલ્લક વધે કે ઘટે છે. મેં તમને કીધું ને, રોકડ તમને કોઈ ચૂકવે તો રોકડમાં વધારો થાય, તમને મળે. તમે કોઈ વ્યક્તિને ચૂકવો તો ઘટાડો થાય, એટલે વધે કે ઘટે, પરિણામે રોકડ કે બેંક શિલ્લક વધે કે ઘટે છે. આ તો રોકડ વ્યવહારને તમારે ઓળખવો હોય તો આ ત્રણ મુદ્દા પાકા કરવા પડે. હવે એના પછી કીધેલું છે ઉધાર વ્યવહાર એટલે શાખ પરનો વ્યવહાર. ઉધાર વ્યવહાર એટલે શાખ પરનો વ્યવહાર. આ વ્યવહારમાં હવે ખાસ કરે ઉધાર વ્યવહાર આપ્યો એટલે શાખ. અત્યારે કોઈ પણ તમે વસ્તુ લ્યો ત્યારે ચૂકવો નહીં. અત્યારે કોઈ પણ તમે વસ્તુ લ્યો ત્યારે ચૂકવો નહીં એટલે શાખ પરનો વ્યવહાર, ઉધાર વ્યવહાર થઈ ગયો. મહિના, બે મહિના, 15 દિવસ, અઠવાડિયા પછી તમે એની ચૂકવણી કરશો, ભવિષ્યમાં ચૂકવાશે, અત્યારે નહીં ચૂકવે. તો પેલો જ મુદ્દો આપને કીધેલો છે, રોકડ બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. જોજો ખાસ, રોકડ બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. રોકડ કે બેંક દ્વારા કઈ લેવડ દેવડ થતી નથી. રોકડ આવે કે રોકડ જતી નથી, ચેક દે કે આપવાનો નથી થતો, બરોબર. અને રોકડ કે બેંક પબ્લિક અહીં કીધેલું છે દ્વારા લેવડ દેવડ થતી નથી, એટલે પેલા આપને ખબર પડી જાય કે ઉધાર વ્યવહાર છે. પછી કીધેલો છે દેવાદાર લેણદાર નો સંબંધ ઉભો થાય. દેવાદાર કે લેણદાર નો સંબંધ ઉભો થાય એટલે સમજી લેવાનો ઉધાર વ્યવહાર છે. કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, પેઢીનું નામ આપેલું હોય, બરોબર. ત્યાર પછી કીધેલું છે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે, રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય છે, વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય એટલે દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય. રેડી, દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય એટલે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે, બરોબર. રોકડ કે બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. શું કામ? રોકડ તમે ચૂકવી દો કે ચેકથી ચૂકવો તો રોકડ વ્યવહાર થઈ ગયો, ઉધાર વ્યવહારનો મતલબ જ ન રહ્યો. કે ઉધાર વ્યવહારનો મતલબ જ કાંઈ ન રહ્યો, એટલે ઉધાર વ્યવહાર અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે, જ્યારે રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. રેડી, એના પછી જોઈ, આ વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. આ વ્યવહાર છે વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. હવે કોઈ વ્યક્તિને તમે માલનું વેચાણ કરો છો, બરોબર. હવે વ્યક્તિને તમે માલનું વેચાણ કર્યું એટલે સ્વાભાવિક છે કે સામેવાળો લેનાર, આપણે વેચાણ કરી છે, કોઈ વ્યક્તિનું નામ આપણે એમાં આવશે કે ફલાણા વ્યક્તિ ખાતે ઉધાર, ભવિષ્યમાં તો એ આપણે ચૂકવશે ને. આજ લઈ ગયો, વળી કાલ લઈ જાય, પરમ દિવસે લઈ જાય, અઠવાડિયા પછી ચૂકવણી કરે કે આટલી આટલી વસ્તુ હું લઈ ગયો, તો એના ખાતાને અસર કરશે. આજે 1000 રૂપિયાનો માલ લઈ ગયો છે, કાલે 2000નો લઈ જશે, એને ખાતા હોય ખતવણીમાં અસર આપણે દેખાડશું આમનું કર્યા પછી, બરોબર. તો આમનું જે આપણે કરશું તો એ ખાતાને અસર કરશે. આજે 1000 લઈ ગયો, કાલ 2000નો લઈ જશે, તો 1000 + 2000 આપણે ગમે ત્યારે જોશું તો આપણે એની પાસે 2000 રૂપિયા માગી છે, જેથી કરીને ભવિષ્યમાં ચૂકવશે. એટલે આ વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. રેડી, અહીંયા 4 મુદ્દા હતા, જે ઉધાર વ્યવહાર એટલે શાખ પરનો વ્યવહાર તમારે ઓળખવો હોય તો આ 4 મુદ્દા પાકા કરવા પડશે. રેડી, રોકડ વ્યવહારમાં રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થાય છે, રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે, અથવા રોકડ કે બેંક વ્યક્તિ રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ રોકડ વ્યવહાર ગણાય છે. આ વ્યવહારમાં રોકડ બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે, પરિણામે રોકડ કે બેંક શિલ્લક વધે કે ઘટે છે. ઉધાર વ્યવહારમાં કીધેલું છે રોકડ બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. જો રોકડ બેંક દ્વારા લેવડ દેવડ થાય તો એ રોકડ વ્યવહાર થઈ જાય છે, એટલે અહીંયા થતી નથી. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે, રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. આ વ્યવહારમાં વ્યક્તિ ખાતાને ચોક્કસ અસર થાય છે. આ હતું તમારે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ. રેડી, રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ, કારણ કે વ્યવહાર
વ્યવહાર જે આપને આપેલો હશે એ વ્યવહાર તમારે ઓળખવાનો છે. રેડી, કેવો વ્યવહાર આપેલો છે? રોકડ વ્યવહાર આપેલો છે કે ઉધાર વ્યવહાર આપેલો છે? હજી નિયમો આવશે, એ પાકા કરવાના છે, પણ આપને રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ ઓળખી જશું તો આપને આમ નોંધ કરવામાં સરળતા રહેશે. રેડી, રોકડ આવે છે, જાય છે, બેંકને લગતો વ્યવહાર છે, રોકડ શબ્દનો ઉલ્લેખ છે કે નથી, દેવાદા લેણદારનો સંબંધ ઊભો થાય કે નથી થતો, બરોબર? તો આ જે મુદ્દા છે એ મુદ્દા પાકા કરવાના છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં જે આવશે એમાં હું તમને પૂછીશ, બરોબર? એક સેશન એવું રાખશું આપણે પૂછપરછ, કે જેથી કરીને બધું અને આ સાથે સાથે લખતું જવાનું છે બાકી નોટમાં, જેથી કરીને સ્કૂલ ચાલુ થાય તો અમુક વસ્તુ જે ન આવડતી હોય તે જ આપણે પૂછવાની કે ચલાવવાની હતી, બાકી બધું આવડી જાય. હવે આપણે જોશું કાલે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. કાલે આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર વિશે ચર્ચા કરી હતી. આજે એક એનું ઉદાહરણ જોઈ લે કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર કે નહીં કહેવાય. એક ઉદાહરણ આપણે જોયું તો એના અનુસંધાનમાં આપને ખબર પડે કે આપણો આર્થિક વ્યવહાર થયો કે બિન આર્થિક વ્યવહાર થયો. તો ઉદાહરણ નંબર પહેલું આપણે જોશું. આ ઉદાહરણ પણ તમારે લખવાનું છે પાકી નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે, બરોબર? પહેલા ઉદાહરણ લખી લેજો, પછી આ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ને ઓળખો એ પણ લખી લેજો. ચાલો આપણે આર્થિક અને બિન આર્થિક વ્યવહારને ઓળખીએ. ઉદાહરણ નંબર એક, નંબર એકમાં એવું કીધેલું છે, નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક તે જણાવો અને તેનું કારણ સ્પષ્ટ કરો. નીચેના વ્યવહારો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે એ તમારે જણાવવાનું છે અને એનું કારણ સ્પષ્ટ કરવાનું છે. શું કામ છે એ? આર્થિક વ્યવહાર છે તો શું કામ આર્થિક વ્યવહાર છે? બિન આર્થિક છે તો શું કામ બિન આર્થિક છે? તમને કાલે મેં ચલાવ્યું એમાં કીધેલું હતું કે બિન આર્થિક વ્યવહાર જે છે તેનું નાણામાં મૂલ્ય આપણે માપી શકતા નથી. રેડી, અહીં આપણે જોઈ તો પેલા જ આર્થિક વ્યવહાર કેને કહેવાય જેનું નાણામાં આપણે મૂલ્ય માપી શકીએ છીએ. આર્થિક વ્યવહાર જેનું નાણામાં મૂલ્ય આપણે માપી શકીએ છીએ, બિન આર્થિક વ્યવહાર જેનું નાણામાં મૂલ્ય આપણે માપી શકતા નથી. અથવા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આર્થિક વ્યવહાર ક્યારે ગણાય? તો બે પ્રશ્નો છે, બે પ્રશ્નમાંથી એક તો રોકડની લેવડ દેવડ થાય છે, આ વસ્તુ યાદ રાખવાની. શું? રોકડની લેવડ દેવડ થાય છે અથવા દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે, આ બે વસ્તુ યાદ રાખવાની. એટલે તમારે આર્થિક વ્યવહાર કહેવાય, અન્યથા બિન આર્થિક વ્યવહાર છે એવું સમજી લેવાનું. અન્યથા બિન આર્થિક વ્યવહાર છે તે સમજી લેવાનું. એક રોકડની લેવડ દેવડ થઈ છે, એક વસ્તુ યાદ રાખવાની. દેવાદા લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે, એ વસ્તુ યાદ રાખવાની. હવે જોઈ ઉદાહરણ નંબર એક, એનો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર તેનું કારણ સ્પષ્ટ કરો. તો પેલું જ આપણે કીધેલું છે, રૂપિયા 10,000 ની મિલકત ખરીદી. રૂપિયા 10,000 ની મિલકત ખરીદી. હવે એક વસ્તુ યાદ રાખો, તમે મિલકત ખરીદો છો, તમારી મિલકત ધંધામાં આવે છે તો સામે રોકડ જાય છે ને. અહીં કઈ નામનો, વ્યક્તિના નામનો ક્યાંય ઉલ્લેખ કર્યો છે? નથી કર્યો. આપણે કીધું તું રોકડ શબ્દ હોય, બરોબર? રોકડ શબ્દ હોય, શબ્દ નથી. રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય તો પણ રોકડ વ્યવહાર કહેવાય ને. રોકડ વ્યવહાર થયો ને એક પ્રકાર આપણે કહે. તો આ વ્યવહાર કેવો થયો? તો આર્થિક વ્યવહાર થયો. રૂપિયા 10,000 ની મિલકત ધંધામાં આવે છે, મિલકત 10,000 ની ધંધામાં આવે છે, તમે ખરીદી કરો છો, જે તે મિલકત ખાતે ઉધાર કરશો તમે, બરોબર? તે રોકડ ખાતે જમા કરશો, તે રોકડ ખાતે જમા કરશો. હજી આમ નોંધ આવશે ત્યારે આવશે, પાંચ તમને સમજાવું છું. મિલકત સામે તમે રોકડ ચૂકવી છે, મિલકત સામે આનું કારણ શું થયું? મેં તમને કીધું ને, ધંધામાં મિલકત આવે છે અને તમે રોકડ ચૂકવો છો, એટલે આર્થિક વ્યવહાર થયો અને મિલકત સામે રોકડ તમે ચૂકવો છો. પેલી વસ્તુ ખબર પડી ગઈ. પછી બીજું આપેલું છે,
રૂપિયા 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. હવે શાખ પર કીધેલું છે એટલે ઉધાર વ્યવહાર થઈ ગયો, એક તો ફાઇનલ થઈ ગયું, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે રાધા, એના ખાતાને અસર કરશે. રેડી? તો આર્થિક વ્યવહાર થયો ને, દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે, દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આર્થિક વ્યવહાર છે અને દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. એના પછી કીધેલું છે રૂપિયા 20,000માં મિલકત વેચી. આપણે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર પહેલા જોયું, એનું કારણ આ છે તો તમને ખબર એ પડતી જાય કેવો વ્યવહાર છે. બરોબર? તો રૂપિયા 20,000માં મિલકત વેચી, ધંધામાંથી મિલકત જાય છે અને ધંધામાં રોકડ આવે છે. મિલકત વેચાણ કરો છો, સામે રોકડ મળે છે. મિલકતનું વેચાણ કરો છો, સામે તમને રોકડ મળે છે. કેવો વ્યવહાર થયો? આર્થિક. નાણાં મૂલ્યમાં પડી ગયું. રેડી? એટલે અહીં કીધેલું છે આપને બીજા નંબરનું કે આર્થિક વ્યવહાર છે, મિલકત સામે રોકડ મળી છે, ધંધામાં રોકડ વધશે. આપણે કીધું હતું રોકડ કે બેંક સિલેક્ટમાં વધારો કે ઘટાડો થાય છે. રેડી? અહીં રોકડ વધે છે, મિલકત થાય છે. એના પછી જોઈ ચોથા નંબર શું કીધેલું છે, રૂપિયા 22,000માં મિલકત મીરાને શાખ પર વેચી. હવે આપણે મિલકત વેચી છે શાખ પર એટલે ઉધાર વ્યવહાર આપી દીધેલો છે. રેડી? મીરા નામનો વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો છે, વ્યક્તિ ખાતાને અસર કરશે. રૂપિયા 22,000માં મિલકત મીરાને શાખ પર વેચી, કેવો સંબંધ ઊભો થાય છે? તો દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. કેવો વ્યવહાર છે? તો આર્થિક વ્યવહાર છે અને દેવાદાર લેણદારનો સંબંધ છે એટલે આપણે આર્થિક વ્યવહાર કહીએ છીએ. આપણે અત્યારે વેચાણ કરી દીધી છે મિલકત, અત્યારે તમને રોકડ રૂપિયા મળશે નહીં, ભવિષ્યમાં મળશે, ભવિષ્યમાં મળશે એટલે આ આર્થિક વ્યવહાર દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. એના પછી જોઈ તો પાંચ નંબર, રૂપિયા 8,000 મજૂરીના ચૂકવ્યા. મજૂરી તમે ચૂકવો છો, તમે સેવા સામે રોકડ ચૂકવી છે ને, તમે સેવા લીધી છે અને રોકડ તમે ચૂકવો છો, તો મજૂરીના તમે ચૂકવો છો, કેવો વ્યવહાર થયો? એક તો રોકડ વ્યવહાર છે, કેવો વ્યવહાર છે? રોકડ અને સેવા સામે તમે રોકડ ચૂકવો છો. અહીંયા આપેલું છે બાજુમાં, આર્થિક વ્યવહાર છે, સેવા સામે તમે રોકડ ચૂકવો છો. એના પછી છ નંબર, રૂપિયા 9,000 ભાડાના મળ્યા. ભાડાના મળ્યા એટલે સેવા, ભાડું તમને મળે છે, રોકડ મળી છે, રોકડ વધે છે, રોકડ વ્યવહાર થયો ને. રેડી? તો આર્થિક વ્યવહાર જ છે. આપણે શું કીધું હતું, એક તો રોકડ ની લેવડ દેવડ થાય છે, એ વસ્તુ એક યાદ રાખવાની છે, ને દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે, એ વસ્તુ યાદ રાખવાની, એટલે તમારો આર્થિક વ્યવહાર છે એવું કહી શકીએ, નકર પછી બિન આર્થિક વ્યવહાર છે એવું કહેવાનું રહીએ. તો અહીં આર્થિક વ્યવહાર છે, સેવા સામે રોકડ મળી છે. રેડી? ચાલો. એના પછી રૂપિયા 15,000નું દેવું ચૂકતે કર્યું. રૂપિયા 15,000નું દેવું ચૂકતે કર્યું. તમે દેવું જે છે એ તમે રોકડેથી ચૂકવો છો, ધંધામાંથી મિલકત, મિલકત એટલે રોકડ, રોકડી મિલકત જ છે આપણી. બરોબર? જાય છે, જાય છે એટલે આર્થિક વ્યવહાર છે, દેવું રોકડમાં તમે ચૂકવો છો, અહીં કીધેલું છે એટલે આર્થિક વ્યવહાર છે. બરોબર? એના પછી રૂપિયા 18,000નું લેણું પરત મળ્યું. રૂપિયા 18,000નું લેણું પરત મળ્યું, તો 18,000 લેણું રોકડમાં આપને મળે છે તો રોકડ વધે છે, રોકડ વ્યવહાર થયો. બરોબર? એટલે આર્થિક વ્યવહાર છે, રોકડ લેવડ દેવડ થાય છે કે નથી થતું એ જોઈએ એટલે આર્થિક વ્યવહાર આપને ખબર પડી જાય. રેડી? હવે એના પછી જોઈએ આપણે, હવે એના પછી, એના પછી કીધેલું છે રૂપિયા 10,000ના માલના ઓર્ડરનું વેચાણ વચન મળ્યું. વેચાણ નહીં, સોરી, વચન મળ્યું. એનો મતલબ એવો થયો, ઓર્ડર આપને મળ્યો છે, આ રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર લેણદારનો સંબંધ પણ સ્થાપિત નથી થતો એવું આપણે કહી શકીએ છીએ. બરોબર? એટલે દેવાદાર લેણદારનો સંબંધ પણ નથી આપણે એવું કહી શકીએ છીએ. એટલે કેવો વ્યવહાર થયો? તો બિન આર્થિક વ્યવહાર થયો છે. રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો નથી. આ રહ્યો રેડી, બિન આર્થિક વ્યવહાર. શું કામ? એક તો રોકડ વ્યવહાર થતો નથી અને દેવાદાર લેણદારનો સંબંધ પણ સ્થપાતો નથી એટલે સંબંધ પણ નથી એટલે બિન આર્થિક વ્યવહાર આપણે કહીએ છીએ. એના પછી
એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. તમે આયોજન કરો છો, નાણામાં મૂલ્ય મપાતું નથી. તમે આયોજન કરો છો, નાણામાં આપણે એનું મૂલ્ય માપી શકતા નથી કે લેવડ દેવડ થતી નથી. નાણાંની લેવડ દેવડ થતી હોય તો વિચાર ઓલું થાય, આ રોકડ વ્યવહાર નથી અને દેવાદા લેણદાનો સંબંધ પણ નથી તો કેવો વ્યવહાર થયો? તો બિનઆર્થિક. ઉપર જે કીધેલું છે એ જ પ્રમાણે છે, બરોબર? ઉપર જે કીધેલું છે એ જ પ્રમાણે છે, બિનઆર્થિક વ્યવહાર છે, રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદા લેણદાનો સંબંધ પણ નથી. દેણી એના પછી છેલ્લું કીધેલું છે, વેચાણ વધારવા સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી. વેચાણ તમારે વધારવું હોય તો સેલ્સમેન સાથે ચર્ચા વિચારણા માટે ક્યારેક મીટિંગ ગોઠવવી પડે ને, તો રોકડ વ્યવહાર થાય છે? નથી થતો. ખાલી મીટિંગનું આયોજન થયું છે ને, મીટિંગ ગોઠવી છે, એનું આયોજન કર્યું છે તમે, બરોબર? અને દેવાદા લેણદાનો સંબંધ પણ નથી. એટલે આ કેવો વ્યવહાર થયો? તો બિનઆર્થિક વ્યવહાર થયો. આ કેવો વ્યવહાર થયો? તો બિનઆર્થિક વ્યવહાર થયો. રેડી? અહીંયા ઉદાહરણ નંબર એક પૂર્ણ. તમારે વ્યવસ્થિત બાકી નોટમાં ઉતારવાનું છે, બરોબર? પછી રોકડ વ્યવહાર કેને કહેવાય, ઉધાર વ્યવહાર કેને કહેવાય એ પણ લખવાનું છે. આપણે આવતા લેક્ચરમાં પાછું ઉધાર વેચમાં આપણે જોશું રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એની ચર્ચા આપણે કરવાની છે. તો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.